નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, સબ્જેક્ટ ગુજરાતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા ધોરણ જુનિયર કેજી વિષય ગુજરાતી, તેમાં સ્વાધ્યાય પોથીમાં આપણે પુનરાવર્તન જોઈશું. તો તેમાં આપણે આજે નવું શીખવાનું છે, તો પાના નંબર 54. અગાઉ આપણે 53 સુધી શીખી ગયા હતા, આજે એક્ટિવિટીમાં 54 પેજ નંબર શીખવાના છીએ. તો છુપાયેલા ચિત્રને શોધવા રંગ પૂરો, જે અહીં છુપાયેલા એટલે સંતાયેલા છે, છુપાઈ ગયેલા છે, તે ચિત્રને શોધવા આપણે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે. તો અહીં આપણને આપ્યું છે, તો આપણે રંગ પૂરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આપણે રંગ પૂરીએ. ચાલો ક, તો આપણે કમાં રંગ પૂરીશું. શોધીએ આપણે ક, તો કમળમાં આપણે ક પૂર્યો. હવે આપણે ખ શોધવાનું છે, તો ખમાં ગ્રીન ખ. હવે વિદ્યાર્થી મિત્રો, ક ખ પછી ગ, તો આપણે ગ ગણપતિનો ગ. તો આપણે ગમાં પણ કલર કરીશું, તમારે તમારો મનપસંદ કલર કરવાનો રહેશે, પરંતુ જે કમા કરો તો કમા એક સરખો કરવાનો, ખમા જે કરો દાખલા તરીકે લાલ કરો લીલો કરો તો એક સરખો ખમા પણ કરવાનો, પછી ગમા, પછી ગણપતિનો ગ, પછી ઘરનો ઘ, તો ઘ ઘનનો ઘ એક જ છે, તો એમાં આપણે રેડ કરીશું, તો ઘ ઘનનો ઘ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું મૂળાક્ષરોના ક્રમને અનુસરીને ચકલીને તેના ઘર સુધી પહોંચાડો. તો આપણી આ ચકલી છે, શું છે, આ ઝાડ પર ચકલી છે, તો એને ક્યાં સુધી પહોંચાડવાની છે, આપણે એના આ ઘર છે, અહીં ચકલીનો ઘર છે, તો આપણે એને અહીં સુધી પહોંચાડવાની છે. પરંતુ કેવી રીતના પહોંચાડવાની છે ખબર છે, જે આપણા મૂળાક્ષરો છે એને ક્રમમાં, તો ચ પછી કયા આવે તે રીતે આપણે મૂળાક્ષરથી એના ઘર સુધી પહોંચાડવાની છે. આપણને ત્રણ રસ્તા આપ્યા છે, અહીં આ એક રસ્તા આપ્યો છે, બીજો ત્રીજો, પરંતુ આપણે સાચા રસ્તાએ જઈને એને ચકલીના ઘર સુધી મોકલાવીશું. અહીંયા ત્રણ રસ્તા છે, એમાં ચકલીનો સાચો રસ્તો બતાવીશું. અહીં ચ ચકલીના આ રસ્તો ખોટો છે, આ ગમે ત્યાં જાય છે, જ્યારે આ ખોલવાળો પણ ગમે ત્યાં જાય છે. તો હવે આપણે આ ચ ચકલીવાળો રસ્તો જોઈશું, તો ચ ચકલીનો ચ, પછી છત્રીનો છ, જમરૂખનો જ, જબલાનો જ અને ટપ્પાલીના ટ. તો આપણે આવી ગયા ચકલીના ઘરે, સરસ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચકલીને એના ઘર સુધી પહોંચાડી દીધી છે, જે ગ્રીન કલર છે તે ચકલીના ઘર સુધી પહોંચાડ્યો છે આપણે, એ સાચો માર્ગ છે એનો ચકલીનો. હવે આપણે બીજું જોઈશું, હવે મૂળા અક્ષરના ક્રમ પ્રમાણે ટપકા જોડો અને બનેલા ચિત્રમાં રંગ પૂરો. શું કરવાનું છે, અહીં ટ્રેન આપી છે આપણને,
શું આપી છે? ટ્રેન. તો આપણે જે મૂળાક્ષર છે એ ટપકા છે એને જોડીને ટ્રેન બનાવવાની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રેન બનાવીએ. તો સ્ટાર્ટિંગ કરીએ ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ. હવે નીચે ઉતરીએ ત થ દ ધ. તો આપણી ટ્રેન તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ટપકા જોડી અને ટ્રેન બનાવી છે. તો હવે આપણે રસ્તો શોધો અને જોડો. તો રસ્તો શોધવાનો છે અને જોડવાનું છે. તો શોધવાનું છે તો અહીં આપણે રસ્તો ત માટે તનો રસ્તો શોધ્યો. હવે થથળનો થ તો થથળનો થ દ દડાનો દ ધ ધજાનો ધ. તો વિદ્યાર્થી મિત્રો રસ્તો આપણે મૂળાક્ષરનો રસ્તો શોધ્યો. હવે આપણે વર્ગકાર્યમાં ચોરસમાં લખેલા મૂળાક્ષર જો મૂળાક્ષર સુધી તેની નીચે લીટી દોરો. તો આપણે શું કરવાનું છે? મૂળાક્ષર સુધી અને તેની નીચે શું કરવાનું છે? લીટી દોરવાની છે. તો આપણે લીટી દોરીશું. અહીં ક આપ્યો છે તો આપણે નીચે કમાં લીટી દોરવાની. પછી ખ ખલનો ખ તો ખની નીચે લીટી દોરીશું. હવે ગ તો ગની નીચે ઘ ઘટક છે એટલે ઘ. ચ છ જ જ જબલાનો જ ટપ્પાલીનો ટ ઠળિયાનો ઠ ડમરૂનો ડ ઢગલાનો ઢ અણ ફેણ ત તલવારનો ત થ થળનો થ દ દડાનો દ ધ ધજાનો ધ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બીજા શબ્દ આપ્યા છે એમાં પણ આપણે શોધવાનું છે. ક મર એટલે ક જરકમાં ખ જગતમાં ગ ગમરમાં ઘ બચતમાં ચ છગનમાં છ ભજનમાં જ ગઝલ છ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ઓળખી શકો છો. હવે ક ખ ગ ઘ ચ છ જ છ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ સરસ મજાનું કરી શકો છો. હવે તમારે ઘરે બેસીને આ પુનરાવર્તન કરવાનું રહેશે. તમારે મમ્મી પપ્પાના મદદથી પાના નંબર 54, 55, 56 તમારે નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. બાય બાય. ફરી મળી.